हेलो फ्रेंड्स, आज हम देखेंगे आईटीआई ड्राफ्टमैन सिविल सेमेस्टर 2 का। अभी जो 9 अगस्त को पूछा गया 2018 का प्रश्न पत्र, तो प्रश्न पहलो, हिंज यूज इन ऑर्डिनरी बिल्डिंग इज, એટલે કે મિજાગરો જે સામાન્ય રીતે બિલ્ડિંગ માં ઉપયોગમાં કયો લેવાય છે આ ચારમાંથી, તો બટ હિંજ। પછી છે સેકન્ડ ક્વેશ્ચન, ઇન અ રેસિડેન્શિયલ બિલ્ડિંગ વિડ્થ ઓફ ડોર શુડ નોટ બી લેસ ધેન, એટલે કે આપણે રહેણાંકી મકાનમાં બારણાની પહોળાઈ ઓછામાં ઓછી કેટલી હોય, તો 75 સેમી, એટલે 0.75 મીટર જવાબ આવશે। તો મેમ્બર યુઝ ઇન ડોર ફ્રેમ ઇઝ કોલ્ડ, એટલે કે આ નીચે જે આપેલા છે ચાર ઓપ્શન, એમાંથી ડોર નો જે આપણે બારસાક હોય છે એનો ભાગ કયો છે, તો પોસ્ટ છે। ઇ ધ મટીરિયલ યુઝ ઇન મેકિંગ ઓફ ડોર ફ્રેમ, મેકિંગ ઓફ ડોર ફ્રેમ, તો આપણે બારસાક બનાવવામાં કયા કયા વપરાય છે મટીરિયલ, તો લાકડું, સ્ટીલ અને એલ્યુમિનિયમ, બધાની બની શકે, તો ઓલ ઓફ ધીસ આવશે। ધ પોર્શન ઓફ વોલ લેફ્ટ ઓન ધ ફેસ ઓફ ધ ડોર ઓર વિન્ડો ઇઝ કોલ્ડ, એટલે કે બારી બારણાની દિવાલ સાઈડનો ભાગ છે એને શું કહેવાય, તો જામ કહેવાય છે। પછી 6 નંબર છે, ધ હોરિઝોન્ટલ મેમ્બર ફોર્મિંગ ધ બોટમ ઓફ ધ ફ્રેમ ઇઝ કોલ્ડ, તો નીચેનો જે ભાગ છે બારીનો એને ફ્રેમનો એને સીલ કહેવાય છે। પછી 7 છે, ધ વિડ્થ ઓફ લેન્ડિંગ શુડ બી બ્લેન્ક ધ વિડ્થ ઓફ સ્ટેર, એટલે કે લેન્ડિંગ એટલે રમણુંની પહોળાઈ કેવી હોવી જોઈએ, તો ગ્રેટર ધેન આવશે, એટલે કે દાદરાની પહોળાઈ કરતાં રમણાની વધારે હોવી જોઈએ। નેક્સ્ટ જોઈએ, દાદરાનો જ પ્રશ્ન છે, ઇન એ સ્ટેર ધ હોરિઝોન્ટલ અપર પાર્ટ ઓફ ધ સ્ટેર ઓન વિચ ધ ફૂટ ઇઝ પ્લેસ ઇઝ નોન એઝ, એટલે કે આ દાદરો છે આમાં આપણે જ્યાં અહીંયા પગ મૂકીએ છીએ એ ભાગને શું કહેવાય, તો એને ટ્રેડ કહેવાય છે। પછી વોટ ઇઝ ધ યુઝ ઓફ એવન ડ્રોપ ઇનડોર્સ ફોર સપોર્ટિંગ ધ વર્ટિકલ મેમ્બર વિચ સપોર્ટ ધ ડોર ફ્રેમ ઇઝ કોલ્ડ, એટલે કે આપણે બાર શાખમાં ઊભા ભાગને શું કહેવાય, તો પોસ્ટ કહેવાય છે। ક્વેશ્ચન 11, ગુડ રિક્વાયરમેન્ટ ઓફ એ ફ્લોર, એટલે કે આપણે જે લાદીનું તળિયું રૂમમાં બનાવેલું હોય છે ફ્લોરિંગ કહેવાય છે, એનું સારી જરૂરિયાત કેવું હોવું જોઈએ, તો સ્ટ્રોંગ હોવું જોઈએ। ટાઈપ ઓફ આરસીસી ફ્લોર આર 4। ક્વેશ્ચન છે 13, ધ સ્પેશિયલ સ્ટોન લેઈંગ ઓન ધ ટોપ લેયર ઓફ ફ્લોર ઇઝ કોલ્ડ ધ ફ્લેક સ્ટોન। ક્વેશ્ચન 14, ધ ટાઈપ ઓફ ફ્લોર વિચ ઇઝ કુલ ઇન સમર એન્ડ વાર્મ ઇન વિન્ટર, એટલે એમ કહે છે કે કોણ સા જો ફ્લોરિંગ હે વો સમર, યાની કે સમર મેં કુલ રહેગા એન્ડ ઠંડીઓ મેં ગરમ રહેગા, એટલે કે ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ રહે એવું કયું ફ્લોરિંગ છે, તો ટિમ્બર ફ્લોરિંગ આવશે જવાબ। પછી ક્વેશ્ચન છે, કમ્પોઝિટ મિક્સચર ઇન્ક્લુડ, એટલે કે કમ્પોઝિટ મિક્સચરમાં શેનું શું શું હોય છે, તો ગ્રીટ, આસફાલ્ટ, સેન્ડ બધું હોય છે, તો ઓલ ઓફ ધીસ આવશે। પછી ધ ફ્લોર વિચ ઇઝ સિટેબલ ફોર ડાન્સિંગ રૂમ, એટલે કે ડાન્સિંગ રૂમ માટે કેવું ફ્લોરિંગ હોવું જોઈએ સિનેમા ઓડિટોરિયમ વગેરેમાં, એમાં ટિમ્બર ફ્લોર આવશે। પછી છે, ઇન પબ્લિક બિલ્ડિંગ ધ મિનિમમ ટ્રેડ વિથ શૂડ, એટલે કે જે ટ્રેડની પહોળાઈ પબ્લિક બિલ્ડિંગમાં કેટલી હોવી જોઈએ, તો એમાં 30 સેમી હોવું જોઈએ। પછી હાફ ટર્ન સ્ટેર ચેન્જ ધ ડાયરેક્શન થ્રુ, એટલે કે અડધો વળાંકવાળો દાદરો 90 ડિગ્રીએ વળે છે। ગ્રાઉન્ડ ફ્લોર ઇઝ ધ ફ્લોર વિચ કન્સ્ટ્રક્ટેડ, તો એમાં આવશે, એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર છે એ ક્યાં હોય છે, તો જસ્ટ અબોવ ધ ગ્રાઉન્ડ લેવલ આવશે, ગ્રાઉન્ડ ઉપરનો છે એ ગ્રાઉન્ડ ફ્લોર, એની ઉપર હોય એ ફર્સ્ટ ફ્લોર કહેવાય। 20, ધ લોકેશન ઓફ સ્ટેર ઇન પબ્લિક બિલ્ડિંગ શુડ બી નિયર, એટલે કે દાદરાનું સ્થાન જે છે એ પબ્લિક બિલ્ડિંગમાં ક્યાં હોવું જોઈએ, વચ્ચે કે એન્ટ્રી પણ હે કે એમ, તો એનો આવશે એટ ધ એન્ટ્રન્સ। પછી છે, ધ નંબર ઓફ સ્ટેપ ઇન ફ્લાઇટ શુડ નોટ લેસ ધેન,
તો એમાં આવશે આપણે 6 રાખ્યું. પછી ધ ડોગ લેગ સ્ટોર આર હાફસ્ટન સ્ટે પાર્ટ ઓફ કિંગ પોસ્ટર્સ આર. તો એમાં એમ પૂછે છે કે કિંગ પોસ્ટર્સના ભાગો કયા છે, તો આ રાફ્ટર, ટાઈબીમ, સ્ટ્રટ બધા છે, તો ઓલ ઓફ ધીસ આવશે. પછી છે ધ ફ્લોરિંગ મેડ વિથ વોલ પ્લસ મેડ વિથ સ્મોલ પીસ ઓફ બ્રોકન ટાઇલીસ. એટલે કે આપણે જે માર્બલના ટુકડા હોય છે ટાઇલ્સના, એ ઝીણા ઝીણા કપચી જેવા ટુકડાનું એમાં સિમેન્ટ, સફેદ અને કલરવાળો સિમેન્ટ ભેળવીને જે ફ્લોરિંગ તૈયાર કરવામાં આવે છે, એટલે એને શું કહેવાય છે, તો આ સહિત ટેરેઝો ફ્લોરિંગ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ તો ક્વીન પોસ્ટ્રસ સિટેબલ ફોર સ્પાન ઓફ, એટલે કે જે ક્વીન પોસ્ટ્રસ છે એ કેટલી પહોળાઈ, એટલે એના સ્પાન કેટલા મીટર સુધીના માટે વપરાય છે, તો 9 થી 15 માટે. પછી નેક્સ્ટમાં છે ઇન કિંગ પોસ્ટ ધ નંબર ઓફ વર્ટિકલ પોસ્ટ ઇઝ, એટલે કે કિંગ પોસ્ટમાં ઊભા ભાગો મેમ્બર કેટલા હોય છે, તો 1 આવશે, એટલે 1 છે. પછી છે ઓન એ ટાઇલ રૂફ ધ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન વુડન બીમ શુડ બી ઓન એ ટાઇલ રૂફ ધ સેન્ટર ટુ ડિસ્ટન્સ બિટવીન વુડન બીમ શુડ બી, એટલે કે ટાઇલવાળું જે ટાઇલ્સનું છાપરું બનાવવામાં આવે છે એમાં બે લાકડા વચ્ચેનું અંતર કેટલું હોય, તો 30 સેમી. ઇન ક્વીન પોસ્ટર્સ વર્ટિકલ પોસ્ટર, એટલે કે ક્વીન પોસ્ટર્સમાં ઊભા ભાગો કેટલા હોય, તો 2, એટલે 2 આવશે. પછી છે 29માં ટાઈપ ઓફ રૂફ આર તો 4 ધ ઓરિજન્ટલ મેમ્બર વુડ સ્ટીલ યુઝ ટુ સપોર્ટ ધ કોમન રાફ્ટર ઓફ સ્ટોપિંગ રૂફ આર કોલ્ડ, એટલે કે ઓરિજન્ટલ મેમ્બર જે આપણે છાપરામાં રાફ્ટરને સપોર્ટ આપે છે એને શું કહે છે, તો એને પર્લિન કહે છે. વિજે ટુ કંટ્રોલિંગ ફાયર ફ્રોમ ઇલેક્ટ્રિસિટી વી યુઝ, એટલે કે ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી જે આગ લાગી હોય એને કંટ્રોલ કરવા માટે શું વાપરશું, તો CTC ફાયર એક્ઝિક્યુશન. પછી છે ધ મેન હુ લે ધ પાઇપલાઇન ઇઝ કોલ્ડ, એટલે કે જે પાઇપલાઇન બિછાવે છે, પાઇપનું ફિટિંગ કરે છે, એને શું કહેવાય છે, પ્લમ્બર કહેવાય છે. 33 વોટ શુડ બી ધ સ્લોપ ઇન સ્ટેર, એટલે કે દાદરામાં ઢાળ કેટલો હોવો જોઈએ, તો 25 થી 45 ડિગ્રી સુધીનો હોવો જોઈએ. મિકેનિકલ સ્ટ્રક્ચર યુઝ ફોર વર્ટિકલ મોમેન્ટ ઇઝ, એટલે કે ઊભું અંતર કાપવા માટે જે સાધનની આપણે મિકેનિકલ સ્ટ્રક્ચરની રચના કરવામાં આવે છે એને શું કહેવાય, એને લિફ્ટ કહેવાય છે. પછી છે ધ પોઈન્ટ વર્ટિકલી અબોવ ધ ફોકસ ઓન ધ સરફેસ ઓફ અર્થ ઇન અર્થક્વેક ઇઝ કોલ્ડ, તો એપિક સેન્ટર આવશે. પછી 36 ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ રેકોર્ડ ધ પેટર્ન ઓફ સિસ્મિક વેવ, તો સિસ્મિક એટલે કે ધરતીકંપના વેવ માપવા માટેના જે સાધન છે એને શું કહેવાય, સિસ્મોગ્રાફ કહેવાય છે. તો નેમ ઓફ ડેવલપ્ડ ધ સોફ્ટવેર ઓફ ઓટોકેડ, એટલે કે એવું કંપની કયો દેશમાં ઓટોકેડનું સોફ્ટવેર બનાવવામાં આવ્યું, તો અમેરિકા. પછી છે ટુ ડ્રો ધ ડ્રોઈંગ વિચ બ્રાન્ચ યુઝ ઓટોકેડ, એટલે કે ઓટોકેડ કઈ કઈ શાખામાં ડ્રોઈંગ કરવા માટે વપરાય છે, તો સિવિલ, ઇલેક્ટ્રિક, મિકેનિક બધામાં વપરાય છે, તો ઓલ ઓફ ધીસ આવશે. ધ ફાયર ઇન વુડ ક્લોથ પેપર ઇન કેટેગરી એન્ડ 41 ધ સાયન્સ વિચ ડીલ્સ વિથ આસ્પેક્ટ ઓફ અર્થક્વેક ઇઝ નોન, એટલે કે ભૂકંપનું સંબંધી જે વિજ્ઞાન છે એને શું કહેવાય, સિસ્મોલોજી. એક્સ રિલેટેડ ટુ વિચ કમાન્ડ, એટલે કે આપણે કીબોર્ડમાં એક્સ ટાઈપ કરવાથી કયો કમાન્ડ થશે, તો એક્સપ્લોર કમાન્ડ થશે. પછી ફોર મેકિંગ ડ્રોઈંગ વી યુઝ, તો આપણે ડ્રોઈંગ કરવા માટે કયો સોફ્ટવેર વાપરશું, MS વર્ડ કે એવું નહીં આવે, ઓટોકેડ આવશે. પછી છે વોટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ઓટોકેડ ડ્રોઈંગ ફાઇલ,
તો ઓટોકેડ ડ્રોઈંગ ફાઇલનું એક્સટેન્શન શું છે એમ પૂછે છે, તો .dwg એન્ડ શોર્ટકટ ફોર મિરર કમાન્ડ ઇઝ, એટલે કે આપણે ઓટોકેડમાં જ્યારે ડ્રોઈંગ કરતા હોય એમ મિરર કમાન્ડ વાપરવા માટે ટાઈપ કીબોર્ડમાં શું ટાઈપ કરશું, તો MI આવશે. ધ રૂફ વિચ સ્લોપ, રૂફ વિચ સ્લોપ ઇન ફોર ડાયરેક્શન ઇઝ કોલ્ડ, તો જે છાપરામાં ચારેય બાજુ ઢાળ હોય છે એને શું કહેવાય, તો એને હિપ રૂફ કહેવાય છે. 47 ડ્યુરિંગ મેકિંગ પ્લાન વિચ ડાયરેક્શન ઇઝ રિપ્રેઝન્ટેડ ઓન પ્લાન, એટલે કે આપણે પ્લાન બનાવીએ છીએ ત્યારે એમાં કઈ દિશા દર્શાવવી જરૂરી છે, તો એમાં નોર્થ આવશે. CH કમાન્ડ ઇઝ રિલેટેડ ટુ, એટલે કે આપણે ઓટોકેડમાં CH ટાઈપ કરવાથી કયો કમાન્ડ થશે, ચેમ્ફર. 49 કમાન્ડ, ક્વેશ્ચન નંબર 49, કમાન્ડ ઇઝ યુઝ ટુ કટ એ લાઇન ઇઝ, એટલે કે નીચે ચારમાંથી છે કયો કમાન્ડ છે એ લાઈન કાપવા માટે વપરાય છે, તો ટ્રીમ આવશે. એટ વિચ ડાયરેક્શન ઇન એ ડે વી ગેટ મેક્સિમ સનલાઇટ, એટલે કે કઈ દિશામાંથી આપણને વધારે સૂર્યપ્રકાશ મળશે, તો ઈસ્ટ આવશે, એટલે કે પૂર્વ દિશા. થેન્ક યુ, આભાર. હવે પછી નવા વિડીયોમાં મળશું, મિલતે હૈ અગલે વિડીયોમાં.